હાય, વર્લ્ડ હાર્ટ ડે પર આપણી સાથે છે ડોક્ટર નીરવ હાલાણી ફ્રોમ બરોડા. તો ડોક્ટર, ડિસ્લિપિડીમિયા શું છે અને ડિસ્લિપિડીમિયા ના કારણો શું છે? ડિસ્લિપિડીમિયા એટલે બેઝિકલી લિપિડ એટલે કે કોલેસ્ટ્રોલ ની એબનોર્માલિટી. એનું એક મૂળભૂત કારણ હોય છે જેનેટિક્સ, કે ભાઈ જેનેટિકલી એ વધારે હોય શકે જો મારા પેરેન્ટ્સ માં વધારે હોય તો. બટ ઇન ધ કરન્ટ સિનારિયો આજકાલ ઇટ ઇઝ મોર ઓફ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ખાવા પીવામાં કાળજી ન રાખવી, રૂટીન એક્સરસાઇઝ ન કરવી, મોટાપો, ડાયાબિટીસ, આ બધા કારણોના લીધે કોલેસ્ટ્રોલ ની માત્રા વધી જાય અને પછી એક ગંભીર સ્વરૂપ જેમ કે હાર્ટ એટેક કે પછી લકવો, મગજનો સ્ટ્રોક આ થઈ શકે. તો ડોક્ટર, નોર્મલ બ્લડ કોલેસ્ટ્રોલ, LDL અને HDL ના લેવલ શું હોય છે? ગ્રોસલી સ્પીકિંગ, આમ તો કોલેસ્ટ્રોલ ઘણી જાતના હોય, પણ ગ્રોસલી સ્પીકિંગ ચાર જાતના ઇમ્પોર્ટન્ટ કોલેસ્ટ્રોલ હોય, જેમાંથી HDL જે કોલેસ્ટ્રોલ છે ઇઝ અ ગુડ કોલેસ્ટ્રોલ, જે હાર્ટને પ્રોટેક્ટ કરે. એશિયન્સમાં અને પર્ટિક્યુલરલી ઇન્ડિયન્સમાં જેનેટિકલી ઓછું હોય છે અને એના લીધે જ આપણા કન્ટ્રીમાં અને આપણા દેશમાં વધારે હાર્ટના ઇશ્યુઝ છે. નોર્મલી આઈ વુડ સે કે એ 40 ઉપર હોય તો સારું ફોર અવર પોપ્યુલેશન. LDL ઇઝ વન ઓફ ધ બેડ કોલેસ્ટ્રોલ, પછી ટ્રાયગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ, સ્મોલ લાઇપોપ્રોટીન એ કોલેસ્ટ્રોલ, સો ધીઝ આર ડિફરન્ટ કોલેસ્ટ્રોલ. LDL ઇઝ વન ઓફ ધ બેડ કોલેસ્ટ્રોલ અને એ એકચ્યુઅલી 160 થી નીચે હોય તો સારું. તો ડોક્ટર, ડિસ્લિપિડીમિયાના પેશન્ટે પોતાનું કોલેસ્ટ્રોલ કેટલા સમયે ચેક કરાવવું જોઈએ? નોર્મલી એક એડવાઇઝ એવું રહે કે 40 વર્ષની ઉંમરે પહેલી વાર એક, એટલે નોર્મલી લાસ્ટ યર અમે કેમ્પેન કરી હતી કે કોલેસ્ટ્રોલ રીડિંગ ઓન યોર 40th બર્થડે ટુ યોર હસબન્ડ ઓર વાઇફ. આપણા ફેમિલીમાં જો યંગ હાર્ટ એટેક્સ હોય કે આ ફેમિલીમાં હાર્ટ ડિઝીઝ પ્રેવલન્ટ પણ આપણે કરાવી શકીએ. એક એક કોલેસ્ટ્રોલનો રિપોર્ટ 40 વર્ષની ઉંમરે કરાવવું જોઈએ અને પછી ડિપેન્ડિંગ ઓન ધ લેવલ એ આગળ કે રીતે ટ્રીટ કરવું, નહીં કરવું અને કેટલા ફ્રીક્વન્સીએ રિપીટ કરવું જોઈએ. ડોક્ટર, કોલેસ્ટ્રોલને હેલ્ધી રેન્જમાં રાખવા માટે પેશન્ટ દ્વારા ડાયટ અને એક્સરસાઇઝમાં કયા લાઇફસ્ટાઇલ ચેન્જીસ લાવવા જોઈએ? કોલેસ્ટ્રોલ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અને એમાં જેનેટિકલી હોય છે, બટ પ્રેડોમિનન્ટલી નાઉએડેઝ ઇટ ઇઝ મોર ઓફ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. બે રીતે, એક સારો ખોરાકથી અને એક રેગ્યુલર એક્સરસાઇઝથી આને આપણે કંટ્રોલ કરી શકીએ. સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ એક્સરસાઇઝ, એટલીસ્ટ 30 મિનિટ્સ અ ડે ઓફ એક્સરસાઇઝ. ઇટ કેન બી જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ ઓર ઇવન બ્રિસ્ક વોકિંગ. રેગ્યુલર જો હોય તો ડેફિનેટલી હેલ્પ કરે. અને દેન દેર આર સમ ફૂડ એલિમેન્ટ પર્ટિક્યુલરલી જેનાથી કોલેસ્ટ્રોલ વધે, જેમ કે તેલીય વસ્તુ એટલે કે ઘી, તેલ, બટર ઓછા લઈએ અને જેનાથી કોલેસ્ટ્રોલ ઘટી શકે, જેમ કે ફ્લેક્સીડ છે, અળસીના દાણા, અંજીર, અખરોટ, બાદામ, એની આપણે રેગ્યુલર સેવન રાખીએ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ અને સ્મોકિંગ અને આલ્કોહોલથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરીએ તો પછી ડેફિનેટલી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં આપણે રાખી શકીએ.